પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની અંદર આપે જે રીતે જોયું તે પ્રકારે રાષ્ટ્રભક્તિને પણ સમાવેશ કરવામાં આવ્યો છે તમામ રીતે ધર્મ સંસ્કૃતિનો પણ સમાવેશ થયો છે પરંતુ આ સાથે સાથે બાળનગરીનું પણ નિર્માણ એ આ મહોત્સવની અંદર કરવામાં આવ્યું છે ત્યારે આ આજુબાજુના દ્રશ્યો છે તે જોઈ શકતા હશો કે કઈ પ્રકારે ઉત્સાહભર્યો માહોલ અને મોટી સંખ્યામાં અહીંયા બાળકો છે તે પહોંચી ચૂક્યા છે ત્યારે અહીંયા કઈ પ્રકારનું આયોજન છે કઈ પ્રકારની વ્યવસ્થાઓ છે તેને લઈને આપણે વાત કરીશું જે રીતે આપણે વાત કરી આગળ પણ અનેક મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ધર્મની વાત હોય રાષ્ટ્રની વાત હોય સંસ્કૃતિની વાત હોય પરંતુ બાળકોને પણ ભૂલવામાં નથી આવ્યા આ કઈ પ્રકારનું આયોજન છે જે માહોલ આપણે જોઈ રહ્યા છીએ તે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર જીવન દરમિયાન સમસ્ત જનહિતાવહ માટે કાર્યો કર્યા તેમાં વિશેષ રૂપમાં તેમણે બાળકોના સર્વાંગી વિકાસ માટે પણ અનેકવિધ કાર્યો કર્યા એટલે પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવે દરેક બાળકો પણ તેમના ચરણોમાં ભાવાંજલિ અર્પવા માટે થનગનાટ કરી રહ્યા છે જે આપણે જોઈ રહ્યા છીએ તો વિશેષ કરીને લગભગ આ શતાબ્દી મહોત્સવમાં જે બાળનગરીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મુખ્ય ત્રણ પ્રદર્શન તે બાળકો દ્વારા નિદર્શિત થશે સમસ્ત બાળનગરીનું સંચાલન એ બાળકો દ્વારા થશે જેમાં લગભગ સાડા ચાર હજાર કરતાં પણ વધારે બાળકો અને બાલિકાઓ આ સમસ્ત બાળનગરીનું સંચાલન કરશે એ તમામ બાળકોને તાલીમબદ્ધ કરવામાં અને તમામ આ બાળનગરીનું નિર્માણ કરવામાં લગભગ સાડા છ હજાર જેટલા બાળ બાલિકા સ્વયંસેવક કાર્યકરો તેઓનો પણ ખૂબ સહયોગ પ્રાપ્ત થયો છે વિશેષ કરીને અહીં આ શતાબ્દી મહોત્સવમાં નાના બાળકથી લઈને વાલીઓ ભાવિકો દરેક પોતાના જીવનમાં પોતાના માતા પિતાનો આદર સત્કાર કરે તેવા સાથે સાથે જીવનમાં પ્રાર્થના અને પુરુષાર્થનો સમન્વય કરીને સફળતા પ્રાપ્ત કરી શકે તેવા અને પોતાના આત્મવિશ્વાસને વધારે સુદ્રઢ બનાવી શકે તેવા ખૂબ રોમાંચક પ્રદર્શન ખંડો એ ત્રણ પ્રદર્શન ખંડો અહીં સામેલ છે જે બાળકો દ્વારા જ પ્રસ્તુતિ થશે વિશેષ બાળકો પોતાની આંતરિક પ્રતિભાને ખીલવી શકે એવા ટેલેન્ટ મંચ પણ અહીં સામેલ કરવામાં આવ્યા છે કે જેમાં બાળકો એ પોતે લાઈવ પરફોર્મ દ્વારા પોતાની આંતરિક પ્રતિભાને ખીલવી શકશે તો સર્વાંગી વિકાસ અને સર્વાંગી પ્રેરણાઓનો આ મહોત્સવ એટલે આ પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ તો ચોક્કસથી જે પ્રકારે આપ અહીંના તમામ વિભાગની અંદર ગુજરાત તકની ટીમ પહોંચી અને આપને એ બતાવવાનો પ્રયાસ કર્યો કે કઈ પ્રકારનું આયોજન છે મેનેજમેન્ટના સૌથી મોટા ઇન્સ્ટિટ્યૂટ હોય તે પ્રકારનું આયોજન એ અહીંયા કરવામાં આવ્યું છે એ ચાહે કોઈ પણ રીતે હોય કારણ કે છસો એકર જમીનની અંદર અને માત્ર મહિનાઓ નહીં પરંતુ છેલ્લા એક વર્ષના સમયગાળાથી સતત અહીંયા તૈયારીઓનો ધમધમાટ છે તે કરવામાં આવી રહ્યો છે અહીંયા સંસ્કૃતિ પણ જોવા મળી રહ્યા છે અહીંયા ધર્મ પણ જોવા મળી રહ્યો છે અહીંયા મંદિર પણ જોવા મળી રહ્યું છે અને અહીંયા જે રીતે રાષ્ટ્રભક્તિનો સમન્વય પણ છે અને બાળકોનું પણ જે રીતે આ બાળનગરીમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને અનેક પ્રદર્શનો પણ છે ત્યારે આ એક મહિનો એ ગુજરાત અને વિશ્વની અંદર આ મહોત્સવ જે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ છે તે સૌ માટે અભિભૂત કરતો બની રહેવા બની રહેવાનો છે અને સાથે જ એંશી હજાર જેટલા જે સ્વયંસેવકો છે તેમના દ્વારા આ સતત અથાક મહિનાઓની પ્રયત્ન અને આ વર્ષોના જે પ્રયત્ન છે મહેનત છે તેનું આ પરિણામ છે અને જે આ માહોલ આપણા સમક્ષ બતાડી રહ્યા છે ત્યારે આવા અનેક આની પાછળ સ્ટોરીઝ પણ છે અનેક એવી વાત પણ છે અનેક એવા સંઘર્ષ પણ છે એ પણ આપના માધ્યમથી દર્શાવતા રહીશું તો અત્યારે બસ આટલું જ આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે અને તમામ ખબર આપ આ જ માધ્યમથી અમારી સાથે જોતા રહો અત્યારે બસ આટલું મને આપ રોજ જા કેમેરામેન નરેન્દ્ર સોલંકી સાથે ભૂમિત જાની ગુજરાત તક અમદાવાદ